કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય 5 ગણીશું, મહેનતની મોસમ. આપણે પાઠ 1-4 ભણી ચૂક્યા છીએ આગલા વિડીયોમાં, તો એનું હોમવર્ક મેં જે તમને આપ્યું હતું 1-4 પાઠનું, એ તમે બધા વિદ્યાર્થી મિત્રોએ કર્યું હશે અભ્યાસ, અને સ્વાધ્યાય અને પુનરાવર્તન એક પણ આપણે આપ્યું હતું, તે બધું તમે તમારા નોટબુકમાં લખ્યું હશે. કાવ્ય 5 મહેનતની મોસમ, એના કવિ છે નાથાલાલ દવે. જન્મ 3-6-1912, મૃત્યુ 25-12-1993. નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. શિક્ષણ ક્ષેત્રે આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. કાલિંદી, જહાનવી, અનુરાગ, પિયાબીન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે. નર્મ મર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દ, ચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેઢાળો પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ છે. કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. વરસાદ પછી કુદરત સોળે કલાએ ખીલી ઉઠે છે. વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે. મહેનતની મોસમ કે મહેનત કરવાની મોસમ કે વરસાદ થયા પછી સોળે કલાએ કે ચારે બાજુ મસ્ત હરિયાળી નીકળે છે, અને વરસાદ સારો થાય છે એટલે પાક પણ સારો નીકળે છે, એ શ્રમજીવી હોય કે પોતાના જીવનમાં ઉલ્લાસ આવે છે, આનંદ આવે છે, એવું આ કાવ્ય વ્યક્ત કર્યું છે. ધ્યાન આપજો. સોના વર્ણે સીમ બની મેહુલે કીધી મહેર રે, પૈ મોસમ આવી મહેનતને. સોના વર્ણે એટલે સોના જેવા રંગવાળી, સીમ એટલે ખેતર, મેહુલે એટલે વરસાદ, મહેર એટલે કૃપા, મહેરબાની. તો ચારે બાજુએ વરસાદે મહેર કરી છે તેથી આખી સીમ સોના જેવા રંગવાળી થઈ ગઈ છે. હે ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. નદીઓના જલ નેતર્યા લોકોમાં લીલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. નદીઓ એટલે નદી, જળ એટલે પાણી, નીતર્યા એટલે ચોખ્ખા થયા, કે નદીઓમાં પાણી છે ચોખ્ખા થઈ ગયા છે, લોકોમાં આનંદ આવી ગયો છે, લીલી લહેર આવી ગઈ છે, મહેનત કરવાની મોસમ આવી ગઈ છે. કે નદીમાં ચોખ્ખા પાણી થઈ ગયા છે તેથી લોકોમાં આનંદ છે, આનંદ છવાઈ ગયો છે, ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે, કે મહેનત કરવાની ઋતુ આવી છે. ફરી એકવાર, કે ચારે બાજુ વરસાદનો મહેર, વરસાદે મહેર કરી છે તેથી આખી સીમ સોના જેવા રંગવાળી થઈ ગઈ છે. હે ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. નદીના પાણી ચોખ્ખા થયા છે તેથી લોકોમાં આનંદ, લીલા લહેર છવાઈ ગયો છે, ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. લીલો કંચન બાજરો ને ઉજરો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનતને. લીલો કંચન બાજરો, લીલો કંચન એકદમ લીલો અથવા સોના જેવો, એકદમ લીલો અથવા સોના જેવો બાજરો એટલે બાજરી, જે બાજરીના રોટલા ખાઓ છો ને તે બાજરી, ને ઉજરો દૂધ કપાસ, કપાસ એટલે જે રૂ હોય છે ને એને કપાસ કહેવામાં આવે છે, કપાસમાંથી રૂ નીકળે છે એને કહેવામાં આવે છે. કે ખેતરોમાં સોના જેવો મૂલ્યવાન તાજો બાજરો લહેરાય છે, કે ખેતરોમાં સોના જેવો મૂલ્યવાન તાજો બાજરો લહેરાય છે, ને કપાસ દૂધ જેવો ઉજળો છે, ભાઈ મહેનત કરવાની મોસમ આવી ગઈ છે. જુવાર લોથી લૂમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. જુવાર લોથે લૂમે ઝૂમે, લોથ એટલે જુવારનો કણસલું, લોથે એટલે જુવારનો કણસલું, લૂમે ઝૂમે તો લૂમો ઝૂમી રહી છે હવામાં,
લુમો ઝૂમી રહી છે. હૈયામાં ઉલ્લાસ છે, ઉલ્લાસ એટલે ઉલ્લાસ છે, આપણા હૃદયમાં ઉલ્લાસ છે. કે જુવાર ભરેલા કણસલા લુમખા ભેર ઝૂમી રહ્યા છે. ખેડૂતોના હૈયામાં ઉલ્લાસ ભર્યો છે. એ ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. ઉપર ઉજળા આભમાં કુંજળીઓના કિલ્લોલ રે ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ઉપર ઉજળા આભમાં, ઉપર ઊંચે આકાશમાં, આભ એટલે આકાશમાં, કુંજળીઓના કિલ્લોલ, કે એક પંખીનું નામ છે કુંજ, કુંજળિયું એક પક્ષીનું નામ છે, બહુ વચનમાં કહેવાયું છે, એટલા માટે કહ્યું છે કુંજળિયું. અને એક પક્ષી હોય તો કહેવાય કુંજળી. તો એના કિલ્લોલ છે આકાશમાં, ખેતર ઉપર ઉજળું સ્વચ્છ આકાશ છે, એમાં કુંજ પક્ષી, અહીં કુંજળિયું શબ્દ વપરાયો છે, એ કિલ્લોલ કરે છે, ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલ્લો રે ભાઈ, મહેનત આવી મોસમની, મોસમ આવી મહેનતની. તો અહીં એમ કહે છે કવિ કે મધુર મીઠા પવન વવાય છે, મીઠા એટલે મધુર મીઠા પવન વવાય છે અને એમાં પાક હિલ્લોડા લે છે, પાક હિલ્લોડા લે છે, ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ, કે લિયો, લિયો એટલે લો, લિયો એટલે લો, પછેડી કે પાક બાંધવા માટે વપરાતી એક ચાદર જેવું જાડું કપડું, પછેડી એટલે પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું એક જાડું કપડું. દાતરડા એટલે દાતરડું, પાક લણવાનું એક, કાપવાનું એક ઓજાર છે. સીમ એટલે ખેતર, કે પાક લણવા માટે દાતરડા લો અને સાથે પાક બાંધવા માટે પછેડી લો, સીમ આજે બોલાવી રહી છે, ભાઈ મહેનત કરવાની મોસમ છે, લણવાની એક ઋતુ આવી છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. રંગે સંગે એટલે આનંદ કરતા કરતા, સાથમાં, મલક એટલે પ્રદેશ, આબાદ એટલે સમૃદ્ધ, કે સૌ સાથે મળીને ઉમંગ ઉલ્લા ઉત્સાહથી મહેનત કરીએ જેથી આપણો મલક, આપણો પ્રદેશ છે એ આબાદ થાય, રે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. લિપી કુપીને ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ, મોસમ આવી મહેનતની. લિપી ગુંપીને એટલે ગાળ માટીથી લીંપીને, ગાળ જે ગાળો હોય ને એ માટીથી લીંપીને ખડા, તે કણસલા ગુંદીને એક જુડીનું અનાજ છૂટું પાડવાની જગ્યા હોય એને કહેવાય છે ખડા. કે કણસલા ગુંદીને એ જુંડીને અનાજ છૂટું પાડવાની જગ્યા છે એને ખડા કહેવાય છે. તો કે લીપી ગોપીને ખડા તૈયાર કરો ત્યાં ખેતરમાં પાકેલું અનાજ ઢગલે ઢગલા ધાન રે લાવો, ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. રણનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ, મહેનત મોસમ આવી મહેનતની. રણનારો એટલે કમાનાર, જે કમાનાર હોય ને તે કમાવનારો, દેનારો એટલે આપનારો, કે મહેનત કરી રણનારો માનવી છે, આપણે મહેનત કરીશું તો જ આપણને ફળ મળશે. મહેનત કર્યા વગર ફળ મળવાનું છે ના, તો મહેનત કરે છે એને કહેવાય છે રણનારો. મહેનત કરી રણનારો માનસ છે અને દેનારો ભગવાન છે, ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. આપણે મહેનત કરીશું તો જ ભગવાન આપણને ફળ આપે છે, એમને આપે છે નથી આપતા. તો અહીં એવું કહેવામાં આવે છે કે મહેનત કરી રણનારો માણસ છે ને દેનારો ભગવાન છે, રે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. અહીં આપણું આ કાવ્ય પૂરું થાય છે. નીચે શબ્દ સમજૂતી છે. સોના વર્ણી, સોના જેવા રંગવાળી, મોસમ ઋતુ, નદીયું નદી,
એ સૌરાષ્ટ્રમાં બહુવચનમાં કહેવાય છે નદીઓ. નિતર્યા ચોખા, લીલો કંચન, સંપૂર્ણ લીલો, તાજો અને સોના જેવો મૂલ્યવાન. જુવાનું કળશ, લોથો તો જુવાનું કળશ. ઉલ્લાસ તો ઉલ્લાસ. કશુક ગમતું, માણવાનો સમોનો તરવાટ. કુંજોડિયું તો એક પ્રકારના પક્ષીનું નામ છે કુંજડી. કિલ્લોલ આનંદ, હિલ્લોળ ઝૂલવું તે. પછેડી કે ઓઢવા, પાથરવા, પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું. દાંતરડા પાક કાપવા, લણવા માટે ઓજાર. મલક પ્રદેશ. ખડા કણસના ગુંદીને કે જુડીને અનાજ કાઢવાની જગા. રણનારો કમાણનારો, જે કમાતો હોય તે કમાનારો. હવે અભ્યાસ છે. પ્રશ્ન એક, વિકલ્પો માંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર લખવાનો છે તમારે. એક નંબર, કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? તો ઘ, ચોમાસાની, લણવાની, વસંત ઋતુની, શિયાળાની. એમાંથી સાચો જવાબ તમારે શોધવાનો છે. કવિએ કઈ મોસમની મહેનતની મોસમ કહી છે? તો લણવાની. ક, વરસાદ વરસ્યા પછી સીમ કેવી બની છે? તો ખ, સોનાવરણી. કિલ્લોલ કોણ કરે છે? ગ, કુંજડીઓ. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એક નંબર, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો. તો મહેનતની મોસમના કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? તો વરસાદની મહેર થયા પછી પાક સોરે કલાએ ખીલ્યો છે, એ લહેરાતો પાક જોઈને લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે. સીમ કોને સાદ કરે છે? સીમ ખેડૂતોને સાદ કરે છે. સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? તો સીમમાં દાતરડા અને અનાજ બાંધવા પછડી લઈ જવા કહ્યું છે. સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના પ્રશ્ન એકમાં પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન બે, ઉજળું દૂધ જેવું, લીલું કંચન જેવું, આવા શબ્દો પ્રયોગો પરથી ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દોનો પ્રયોગ આપો. સફેદ દૂધ જેવું, મીઠું મધ જેવું, કાળું મેસ જેવું, કડવું ઝેર જેવું, રાતું ચણોઠી જેવું, કૂણું માખણ જેવું. હવે પાછળ પ્રશ્ન ત્રણ છે કે શબ્દનો વાક્યમાં પ્રયોગ કરવો. તમારે શબ્દ આપેલો છે, વાક્યમાં પ્રયોગ કરવાનો છે. સીમ તો તમારે વાક્ય બનાવવાનું છે. સિંહની ત્રાળ આખી સીમમાં સંભળાય, એવી રીતે આ જે શબ્દ આપેલા છે, નદી, આબ, મોલ, મલક, રણનારો, એ બધા શબ્દો પરથી વાક્ય બનાવવાના રહેશે તમારે. પ્રશ્ન ચાર છે, કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો. પહેલી છે, સોના વર્ણે સીમ બને મેહુલે કીધી મહેર રે. તો એનો કાવ્યનો ભાવાર્થ છે, આપણે કાવ્યમાં સમજાયો છે તે રીતે. આ વર્ષે વરસાદ સારો થયો છે, તેથી સીમ સોના જેવી રંગવાળી થઈ ગઈ છે. બે નંબર, રંગે રંગે કામ કરીએ થાય મલક આબાદ રે. રંગે સંગે કામ કરીએ તો સૌ સાથે મળીને આનંદથી મહેનતથી, જેથી આપણે દેશ આબાદ થાય. સૌ સાથે મળીને કામ કરીશ તો આપણો દેશ આબાદ થશે. આજે તમારે લખવાનું છે. પ્રશ્ન પાંચ છે, ખેતીનું મહત્વ સમજાવો, એટલે મહત્વ લખો. પાંચ સાત વાક્યો લખવાના છે. તો ખેતી, ભારત ખેતી પ્રધાન દેશ છે. 70% લોકો ગામડામાં વસે છે, એમનું જીવન ખેતી પર આધારિત છે. માણસો જ નહીં પણ પશુ પંખીઓ પણ ખેતી ઉપર લભે છે. ખેડૂતો બારે માસ ખેતીના વિવિધ પાક લે છે. ખેડૂતો ખેતી કરવાથી સમૃદ્ધ બને છે. ખેતી વિના જીવન શક્ય નથી. ખેતી જીવનનો આધાર છે. એટલે તમારે પાંચ સાત વાક્યો લખવાના છે. અહીં આપણું કાવ્ય પૂરું થાય છે. કાવ્ય પાંચ તમારા હોમવર્કમાં પણ મેં તમને જે આગલા પ્રેડમાં આપેલું હતું, આગલા વિડીયોમાં, કે પુનરાવર્તન એક પણ તમારે લખવાનું રહેશે. અને કાવ્ય પાંચમાં કાવ્ય લખવાનું છે, કાવ્ય પછી શબ્દ સમજૂતી, અભ્યાસ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો.